बोटाद नगरपालिकानी सामान्य सभानी बैठक मळी। बळवाखोर भाजपा नान 19 सदस्यों पैकी 11 सदस्यों हाजर रह्यान होय, फरीपाचा सत्ताधारीओ लघुमतीमान आव्या। 12 सभ्य भाजप, 4 सभ्य कांग्रेस, कुल 16 सभ्यों विरुद्ध पूर्व सत्ताधारी भाजपानी पेनलना 20 सभ्यों हाजर रह्यान। बहुमती साथे जनरल मीटिंग मां भाजपानी पूर्व रचित समितिओ यथावत राखवामान आवी, तमाम सत्ता कारोबारी चेयरमैन ने आपवामान आवी। नवा प्रमुख ने सत्ता परथी राजीनामू आपवा मांग करवामान आवी। भारतीय जनता पार्टी ना चीन पर चूंटायेला 20 सभ्यो अने एनी सामे गए जनरल वोर्ड में नगरपालिका प्रमुख ने वर्णी थी त्यारे बळवो करी अने जे सभ्योए प्रमुख पद मेळवेलू अने एनी साथे रहेला तेमाना मात्र 8 सभ्यो अने कांग्रेसना 4 सभ्यो એટલે કુલ 12 અને જ્યારે ભારતીય જનતા પાર્ટીના નગરપાલિકાના સદસ્યોની બહુમતી હતી ત્યારે આજ રોજ આ એજન્ડાની અંદર તમામ સમિતિઓ કારોબારીથી લઈ અને ટોટલ 9 સમિતિઓના ચેરમેન અને એને સમિતિના સભ્યો ભારતીય જનતા પાર્ટીના અમારી બહુમતી સાથે આજે તેઓની વરણી થઈ છે। તમામ સદસ્ય શ્રીઓને હું ભારતીય જનતા પાર્ટી વતી અભિનંદન પાઠવું છું અને સાથોસાથ આ કારોબારી સમિતિની અંદર તમામ પ્રકારના પાવર્સ કારોબારી સમિતિના ચેરમેનને રહેશે એવું આ જનરલ બોર્ડની અંદર બહુમતી મળી છે। અને જ્યારે પ્રમુખ પાસે માત્ર બળવાખોર 8 સભ્યો અને કોંગ્રેસના મળીને 4 સભ્યો એટલે એમની પાસે બહુમતી ન હોય તો નગરપાલિકાના પ્રમુખશ્રીએ આવનારા દિવસોમાં રાજીનામું આપવું જોઈએ। અને જ્યારે આજે ભારતીય જનતા પાર્ટીએ ફરી વખત તમામ પ્રકારનું શાસન આજે પ્રાપ્ત કર્યું છે, હું આજની આ મળેલી સામાન્ય સભામાં તમામ ભારતીય જનતા પાર્ટીના ચિહ્ન ઉપર ચૂંટાયેલા તમામ સદસ્યોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને જેમને સાથ સહકાર આપ્યો છે એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। સુપરસીડની જ્યારે નોટિસ આપવામાં આવી એના અનુસંધાને આજ રોજ આ બેઠકની અંદર એજન્ડા હતો, પરંતુ ભારતીય જનતા પાર્ટીના જે અમારા સભ્યો છે તેઓ દ્વારા જે કોઈ પાર્ટીને સૂચના આપવાની છે, સરકારશ્રી દ્વારા જે કોઈ નોટિસ આપવામાં આવી છે એ નોટિસ તે લોકોએ માન્ય રાખી છે અને જે કાંઈ સરકાર નિર્ણય કરે એ પણ તેઓને શિરોમાન્ય છે। તમામ કામો આગામી દિવસોમાં અમે પૂર્ણ કરીશું અને જ્યારે આજની આ સામાન્ય સભા મળી ત્યારબાદ થોડા દિવસોની અંદર જે કાંઈ કામો અટવાયેલા છે કારોબારીમાં સમિતિમાં અંદર લઈ આમ પ્રકારના બોટાદ શહેરના કામો ખૂબ ટૂંકા ગાળામાં શરૂ કરવામાં આવ્યું। આજે નગરપાલિકાની જનરલ સભાનું આયોજન હતું તો અમે નગરપાલિકાના 44 સભ્યોની વાતો સાંભળીને સાથે મળીને કામ કરવાનું અને બોટાદ જિલ્લાનો વિકાસ થાય તેવા અમે પ્રયત્નો કરીશું। ભાજપના સભ્યો હોય કે અમે હોય, અમે કુલ તો 44 સભ્યો સાથે છીએ અને સંગઠનને સાથે લઈને જ અમે કામ કરીશું। 11 હોય કે સામે પક્ષે 20 હોય, બધા તો સાથે મળીને જ કામ કરવાના છે। 44માં ગેરહાજર તો 7 કે 8 હશે।